हेलो माय डियर स्टूडेंट्स, बदा ज मजा में हशो। लास्ट घना सेशन थी अमुक WRTC नी अंदर पण एवुं जोयेलुं छे फ्रेंड्स के विद्यार्थीओ घणी घणी वक्त सिली मिस्टेक्स क्वेश्चन आंसर्स नी अंदर करता जणाई रह्या छे। एटले आजथी आपणे क्वेश्चन आंसर्स, हाउ टू प्रिपेर, शॉर्ट नोट्स, आ बधी बाबत तरफ आज आप डिस्कस करीशू। यूनिट वाइज वन बाय वन ते आप जोता जाइशू। अत्यार सुधी में तमे लोको त्रण यूनिट्स भणी चूक्या छो, जेमां यूनिट नंबर फर्स्ट अगेन्स्ट द ओड्स आ स्टोरी थोड़ीक तमे ताजी करो। खास करीने तेमां त्रण पोर्शन्स तमे लोको भणी चूक्या छो। एक तो ट्रेक्स टू ताजनगर नामनो पोर्शन हतो, सेकेंडली सीतापुर स्लाइट, અને લાસ્ટ વન પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરીની વિશે આપણે ડિસ્કસ કરેલી। જુદી જુદી મેટર્સ રિલેટ કરે છે ફ્રેન્ડ્સ, તે બાબતે આપણે જેમ જેમ જોતા જઈશું તેમ તેમ તમને ક્લિયર થતી રહેશે। બુક અને પેન તમારે સાથે લઈને બેસવાનું રહેશે। બીજી વસ્તુ, તમારે લોકોએ હાલની અંદર આ મટીરિયલ્સ તો તમારી પાસે પહોંચ્યું જ હશે। ઇન ટુ ધીઝ વર્ક તમારે કયો સવાલનો આન્સર કેવી રીતે આપ્યો છે તે પહેલાં જજ કરવાનું છે। જો ટેક્સ્ટબુક હોય હાર્ડ કોપીની અંદર તો સાથે બાજુમાં ટેક્સ્ટબુકની અંદર પેસેજ મેન્ટેન કરતા જજો। સૌપ્રથમ ફ્રેન્ડ્સ, તમને કોમ્પ્રિહેન્શન આપ્યા છે મટીરિયલની અંદર, તો આનું સોલ્યુશન બહુ જરૂરી છે। હું માનું છું ત્યાં સુધી કે આ સેશનની અંદર તમે ખાલી ફોકસ કરી લ્યો પરફેક્ટલી, એટલે તમારે યુનિટ નંબર ફર્સ્ટની અંદરથી કોઈપણ ક્વેશ્ચન આન્સર્સ, કોઈપણ શોર્ટ નોટ્સ, કોઈપણ પ્રકારની વોકેબ્યુલરીઝ મેન્ટેન થતી હોય, પૂછાતી હોય તો તમને ક્લિયરલી આવડી શકે છે। કોમ્પ્રિહેન્શન બેઝ તમને ક્વેશ્ચન આન્સર્સ પૂછાય છે ફ્રેન્ડ્સ। આ પ્રકારે તમને પેસેજ આપવામાં આવ્યો હોય છે, સ્ટાર્ટિંગ ઓફ ધ પેસેજ એવું કહે છે કે 425 યર્સ ત્યાંથી શરૂ થતો પેસેજ, અને ઓન ધેર ઓન ત્યાં એ એન્ડઅપ થાય છે એ પેસેજ, ત્યાં સુધીનો ચાલતો આ પેસેજ। નો ડાઉટ ઇન ટુ ધ એક્ઝામ તમને ફૂલ પેસેજ ડિસ્ક્રાઇબ કરીને જ આપ્યો હશે। અત્યારે ખાલી નોટિફાય એટલું કરી લ્યો કે અહીંથી અહીં સુધીના પેસેજને રિલેટેડ તમારે આ ફર્સ્ટ એક્સ્ટ્રેક્ટ બિહેવ કરે છે। જેમ કે નંબર ફર્સ્ટ ક્વેશ્ચન, ઘણી વખત વિદ્યાર્થીઓ એવું કરે છે કે ક્વેશ્ચન કંઈક અલગ રીતે પૂછ્યો છે, જવાબ કંઈક બીજો આપ્યો હોય છે, માયકે મુજબનો જવાબ નથી આપતા, ઘણી વખત ટૂંકો આન્સર આપે છે। યાદ આ એક્સ્ટ્રેક્ટની અંદર એટલું રાખવાનું હોય છે ફ્રેન્ડ્સ કે જે ટેન્સની અંદર સવાલ પૂછાયો છે જવાબ પણ તમારે એ જ ટેન્સની અંદર આપવો પડતો બનશે। જેમ કે હવે શું કહે છે, તો ક્વેશ્ચન નંબર ફર્સ્ટ, ફોર વોટ ડીડ ધ રેસિડન્ટ્સ ઓફ તાજનગર લોબી એન્ડ હાઉ લોંગ, તેવી બાબત રજૂ કરી છે કે તાજનગરના રહેવાસીઓ લોબી એટલે કે સેની ઝંખના કરતા હતા કેટલા સમયથી। તો તમે જોઈ શકો છો કે ક્વેશ્ચનરી વર્ડ જે છે એ ફોર અને વોટ નીકળી ગયા છે, ડીડ દૂર થાય છે, ડીડ એટલે કે ભૂતકાળમાં સવાલ પૂછ્યો છે, તે ભૂતકાળ આ વર્બની અંદર મેન્ટેન કર્યો છે। સવાલની વાક્યરચના તમે જુઓ, ધ રેસિડેન્ટ્સ ઓફ તાજનગર, તો અહીંથી એ જ રીતે આન્સર છે ધ રેસિડેન્ટ્સ ઓફ તાજનગર, લોબીનું શું કર્યું છે, લોબીડ LOBBYનો કર્યો આઈ, એન્ડ લાસ્ટ ED ફોર અ રેલવે સ્ટેશન, તો આ એનો પરફેક્ટ આન્સર થયો, ઇન ધેર વિલેજ, અને હાઉ લોંગનો આન્સર થયો ફોર 25 યર્સ। તો તમારે ફ્રેન્ડ્સ આ રીતે આન્સર છે એ પરફેક્શન સાથે લખવાનો હોય છે। હા, આન્સર લખ્યા પછી તેનું પ્રેઝન્ટેશન પણ પરફેક્ટ કરવાનું હોય છે। તમે જ્યારે પણ આન્સર ક્રિએટ કરો છો એટ ધ ટાઈમ, તમારે લોકોએ સાથે આ રીતે મેઇન જે આન્સર આવતો હોય ત્યાં પેન્સિલ અને સ્કેલનો યુઝ કરી ડોટેડ લાઇન કરી નાખવાની, ઇન્વર્ટેડ કોમા કરી નાખવાના રહેશે, અને ટેન્સ જ્યાં મેન્ટેન કર્યો હોય ત્યાં પણ આટલી બાબતો આ તમારે પરફેક્શન સાથે પ્રેઝન્ટેશનમાં રજૂ કરવી જરૂરી બને, જેથી કરીને આપણો આન્સર પરફેક્શન સાથે ઉડીને આંખે વળગે અને કમ્પ્લીટલી દેખાઈ શકે।
तो नंबर नेक्स्ट, व्हाट डिड विलेजर्स डिसाइड एंड वाई, गाम लोकोए शू डिसाइड कर्यु वाई शा माटे। सवाल डीड थी छे, भूतकाळ छे, तो अहींया डिसाइडनु शू कर्यु छे फ्रेंड्स, डिसाइडेड। तो आ वस्तु मेंटेन करवी बहु जरूरी छे, जेम के द विलेजर्स डिसाइडेड टू मेक द मैटर्स इन टू धेर ओन हेन्ड्स। गाम लोकोए नक्की कर्युं तुं के आ आखी ज समग्र बाबतने आपणे पोताना हस्तक लई लईए, बिकॉज वाईनो जवाब हवेथी आवे छे, बिकॉज देर डिमांड फॉर अ रेलवे स्टेशन वॉज नॉट मेट, તેમની રેલવે સ્ટેશન માટેની ડિમાન્ડ છે તે સંતોષાઈ ન હતી। હાઉ મચ ડીડ મની ડીડ ધે કલેક્ટ, કેટલા પૈસા તેઓ કલેક્ટ કરી ચૂક્યા હતા, તો ધે કલેક્ટનું કર્યું છે કલેક્ટેડ 21 લાખ રૂપીઝ, 21 લાખ રૂપિયા। કલેક્ટનું વી ટુ ફોર્મ કર્યું છે બીકોઝ ક્વેશ્ચનની અંદર ડીડ આપ્યું છે તેટલા માટે કલેક્ટનું કર્યું છે કલેક્ટેડ। ત્યાર પછી ફ્રેન્ડ્સ ઇન ટુ ધ નેક્સ્ટ પેસેજ, મોસ્ટ ઓફ ધ 3000 ત્યાંથી શરૂ થઈ અને ફોર્મર વિલેજ સરપંચ ત્યાં સુધી ચાલતો આ પેસેજ, જેની અંદર ક્વેશ્ચન નંબર ફર્સ્ટ, વોટ ઓફ પીપલ લિવિંગ ઇન ધ વિલેજ, કે લોકો પીપલ લિવિંગ ઇન ધ વિલેજ કોણ હતા અથવા તો શું હતા, તો મોસ્ટ ઓફ ધ પીપલ લિવિંગ ઇન ધ વિલેજ આર ફાર્મર્સ। આપણે યાદ આવી શકે કે ઘણા બધા લોકો રહેતા હતા, તેમાંથી મોટાભાગના લોકો ખેડૂતો હતા। વોટ શોઝ ધ બર્નિંગ ડિઝાયર ઓફ પીપલ ટુ હેવ અ સ્ટેશન ઇન ધેર વિલેજ, કઈ બાબત એવું સૂચવે છે કે બર્નિંગ ડિઝાયર લોકોની હતી, તીવ્ર ઈચ્છા હતી કે ગામની અંદર વિલેજની અંદર રેલવે સ્ટેશન થાય। ઇન ટુ ધ આન્સર, ધ પીપલ વેર સો કીન ટુ હેવ અ રેલવે સ્ટેશન, લોકો ખૂબ જ આતુર હતા ઇન ધ વિલેજ ગામની અંદર રેલવે સ્ટેશન બને તે માટે, દેટ એવરીબડી કન્ટ્રીબ્યુટેડ અકોર્ડિંગ ટુ ધેર કેપેસિટી ફ્રોમ 3000 રૂપીઝ ટુ 75000 રૂપીઝ। એટલા બધા આતુર હતા કે જેને કારણે લોકોએ જ પોતે યોગદાન આપી અને 3000થી લઈને 75000 રૂપીઝ સુધી અકોર્ડિંગ ટુ ધેર કેપેસિટી યોગદાન આપ્યું, આવી બાબત રજૂ કરી। ધીઝ શોઝ ધ બર્નિંગ ડિઝાયર ઓફ અ પીપલ ટુ હેવ અ સ્ટેશન ઇન ધ વિલેજ। આ રીતે પણ એડ તમે લાઇટ લાસ્ટ કરી શકો છો। સવાલની અંદર શોની પાછળ SKES આપ્યું છે, એ માટે તમારે આન્સરની અંદર પણ એ જો સ્ટેટમેન્ટ તમે રિલેટ કરો છો ત્યારે એ ટેન્સની અંદર રિલેટ થવું જરૂરી બને છે। પછી નંબર નેક્સ્ટમાં કહે છે, વોટ વોઝ ધ બર્નિંગ ડિઝાયર ટુ પીપલ ઓફ ધ પીપલ, લોકોની તીવ્ર ઈચ્છા શું હતી, તો ધ બર્નિંગ ડિઝાયર ઓફ ધ પીપલ વોઝ ટુ હેવ અ રેલવે સ્ટેશન ઇન ધેર વિલેજ, કે પોતાના ગામની અંદર રેલવે સ્ટેશન બને તે એક તીવ્ર ઈચ્છા હતી। પછી કહે છે, વેન ડીડ ધ કન્સ્ટ્રક્શન્સ ઓફ સ્ટેશન બિગિન, ક્યારે કન્સ્ટ્રક્શન શરૂ થયું હતું, તો આની અંદર તમને પેસેજની અંદર આપ્યું જોઈ છે। હા, બેઠો આન્સર લીટી લખી નાખવાની નહીં રહે, ઘણી વખત વિદ્યાર્થીઓ એવું કરે છે કે જે વાક્યરચના પેસેજની આપી છે તેની તે જ એમને બેઠે બેઠી લખી નાખે છે, એવું ન કરતા ધ કન્સ્ટ્રક્શન્સ ઓફ સ્ટેશન બિગિનનું શું કર્યું છે તમે જોઈ લ્યો ફ્રેન્ડ્સ, બિગેન કર્યું છે, BEGAN, વી ટુ ફોર્મ શા માટે, બિકોઝ ધેર ઇઝ ડીડ ઇન્ક્લુડેડ ઇન ટુ ધ ક્વેશ્ચન, ડીડ દૂર થાય એટલા માટે એ વી ટુને મેન્ટેન તમારે પરફેક્શન સાથે કરવું પડે, અને ઇન જાન્યુઆરી 2008, દેટ ઇઝ ધ પરફેક્ટ આન્સર। ત્યાર પછીનો પેસેજ, દેર આર લાર્જ નંબર, ત્યાંથી શરૂ થતો આ પેસેજ, અને અ મેમ્બર ઓફ ધ કમિટી, ત્યાં સુધી ચાલતો આ પેસેજ, પેસેજ ફાઇન્ડ કરી લ્યો, ટેક્સ્ટબુક જો સાથે હોય તો જોઈ શકાય છે। હવે કહે છે, વેર ડીડ
विलेजर्स हैव टू गो टू कैच अ ट्रेन. गाम लोकोने ट्रेन पकड़वा माटे क्या सुधी जवू पड़तु अथवा तो क्या जवू पड़तु हतु. तो डीड नो उल्लेख छे, इट मीन्स के भूतकाळ मेंटेन करवानो. हैव टू नो अहीं आगळ तमे जोई शको शुं कर्युं छे, हेड टू पास्ट फॉर्म मेंटेन करवा माटे हैव ने रूपांतरित कर्युं छे हेड मां. विलेजर्स हैड टू गो टू हली मंडी और पाटली फ्रॉम ताजनगर टू कैच अ ट्रेन. ते आखू स्टेटमेंट फिनिश करवानो रहेशे. त्यार पछी नेक्स्ट कहे छे, हाउ आर हली मंडी एंड पाटली फ्रॉम ताजनगर, हाउ फार आर એટલે કે કેટલા દૂર હતા, ડિસ્ટન્સ પૂછ્યું છે. તો તાજનગરથી આ બંને પ્લેસ કેટલા દૂર હતા, તો 6 કિલોમીટર આપણને ક્લિયર છે. બટ હાઉ ટુ ફિક્સ ધ પરફેક્ટ આન્સર, હાલીમંડી ઓર પાટલી આર 6 કિલોમીટર્સ ફ્રોમ તાજનગર, અથવા તો 6 કિલોમીટર્સ અહીંયા આગળ તમે ફાર ફ્રોમ તાજનગર, અવે ફ્રોમ તાજનગર એવું પણ લખી શકો છો. બટ વાક્ય રચના જો તમારી પરફેક્ટ ન હોય તો આનો માર્ક તમારો ડેફિનેટલી કપાઈ શકે છે. હવે કહે છે દેટ વાય ડીડ ધ વિલેજર્સ થિંક દેટ દે શુડ હેવ અ સ્ટેશન ઇન ધેર વિલેજ. વિલેજર્સ લોકોએ એવું શા માટે વિચાર્યું કે તેમના ગામમાં પણ સ્ટેશન હોવું જોઈએ. તો થિંકનું તમે જોઈ શકો છો શું કર્યું છે, થોટ. The villagers thought that they should have a station in their village. Why નો જવાબ હંમેશા શેનથી આપે છે, because. હવે તેનો આન્સર ક્રિએટ કર્યો, the રેલવે સ્ટેશન લાઇન્સ પાસ્ટ થ્રુ ધ વિલેજ. કારણ કે રેલવે લાઇન જે છે એ પાસ થ્રુ વિલેજ ગામમાંથી પસાર થતી હતી. સ્ટેશનને ઇરેઝ કરી નાખજો, ઇમ્પ્રૂવ કરી નાખજો, રેલવે લાઇન્સ પાસ્ટ થ્રુ વિલેજ, તેટલા માટે આ ઈચ્છા હતી. વોટ વોઝ ધ રિસ્પોન્સ ઓફ ધ રેલવેઝ ટુ વિલેજર્સ ડિમાન્ડ્સ. ગામ લોકોની ડિમાન્ડ ઉપર આ રેલવેઝનો રિસ્પોન્સ પ્રત્યુત્તર શું હતો. તો કહે છે દેટ ધ રેલવેઝ ટોલ ધ વિલેજર્સ દેટ, રેલવે સ્ટેશનની જે ઓથોરિટી છે તેઓએ ગામ લોકોને કહ્યું દેટ કે દે ડીડ નોટ હેવ ફંડ્સ ટુ બિલ્ડ અ સ્ટેશન ઇન ધેર વિલેજ, કે તેઓની પાસે ફંડ્સ છે નહીં. તે ડીડ નોટ હેવ ફંડ્સ હતું નહીં. દેટ ઇઝ ધ વે ઓફ ધર રિઝલ્ટ. હવેનો પેસેજ, એઝ અ રિઝલ્ટથી શરૂ કરી ધ પંચાયત પાસ્ટ અને સ્ટાર્ટેડ ઓપરેશન, ત્યાં સુધી ચાલતો આ પેસેજ, જેની અંદર નો ક્વેશ્ચન નંબર નેક્સ્ટ. વોટ રિઝોલ્યુશન ડીડ ધ પંચાયત પાસ. ડીડ આપ્યું છે એટલે પાસ્ટનું શું કર્યું છે, પાસ્ટ કર્યું છે. તો આન્સર ઇઝ લાઈક દેટ, ધ પંચાયત પાસ્ટ અ રિઝોલ્યુશન દેટ સિન્સ રેલવે વોઝ નોટ એબલ ટુ બિલ્ડ અ સ્ટેશન ફોર ધેમ. જેમ કે રેલવે છે એ તેઓ માટે સ્ટેશન બિલ્ડઅપ કરવા માટે એબલ હતા નહીં. ધે વુડ ડુ ઇટ ફોર ધેમસેલ્વસ, તેઓ માટે તેઓ વિથ ધેર ઓન મની, પોતાના જ પૈસાથી તે કાર્ય કરવા માટે સક્ષમ બને. આ પંચાયતે રેઝોલ્યુશન પાસ કર્યું હતું. વોટ ડીડ ધ 11 મેમ્બર્સ ટીમ ડુ, 11 જણાની ટીમ શું કરતી હતી. તો ડીડથી સવાલ, જવાબ પણ ભૂતકાળમાં. 11 મેમ્બર્સ ટીમ સ્ટાર્ટેડ ટુ કલેક્ટિંગ મની ફ્રોમ વિલેજ ટુ બિલ્ડ અ સ્ટેશન. રેલવે સ્ટેશન એક માટે થઈ અને કલેક્ટિંગ ધ મની, પૈસા એકઠા કરવાનું આ 11 મેમ્બર્સ ટીમ તેમણે શરૂ કર્યું હતું. વોટ ઇઝ ધ સ્પેશિયલ અબાઉટ તાજનગર રેલવે સ્ટેશન. બરાબર ફોકસ કરજો સ્ટુડન્ટ્સ, આની અંદર ટોટલ વાક્યરચના સવાલ ખાલી એક વખત તમે નજર કરશો એટલે તરત યાદ રહી જાય તેવા સવાલ છે. સ્પેશિયલ અબાઉટ તાજનગર રેલવે સ્ટેશનની બાબત, ખાસ બાબત શું હતી. તો કહે છે ધ તાજનગર રેલવે સ્ટેશન ઇઝ ધ ફર્સ્ટ સ્ટેશન ઇન ધ કન્ટ્રી. દેશનું પહેલું એવું સ્ટેશન હતું ઓન વિચ ધ રેલવે ડીડ નોટ સ્પેન્ડ એટલે કે ખર્ચ કરવું અ સિંગલ રૂપી એઝ ઇટ
वॉज बिल्ट विथ देर विथ द पीपल्स मनी, કે જેમાં રેલવે ઓથોરિટીએ એક પણ રૂપીસ ચૂકતે કર્યો નહોતો અને માત્ર લોકોની પોતાના પૈસાથી જ તે બાબત સ્પષ્ટપણે રજૂઆત કરી અને ઊભી કરવામાં આવી. નેક્સ્ટ ક્વેશ્ચન, ઇન રૂરલ ઉત્તર પ્રદેશ ઓવર 60% ત્યાંથી શરૂ કરી અને મિની ગ્રીન્સ એટ્સ અ વિલેજ લેવલ ત્યાં સુધી શરૂ થતો આ પેસેજ તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. કયા પોર્શનનો આ પેસેજ છે? હા, હવે ટેક્સ ટુ દાદનગર જે છે અહીંયા આગળ ફિનિશ થયું છે. ત્યાર પછી નેક્સ્ટ સીતાપુર સ્લાઇટ, તેની અંદર ક્વેશ્ચન નંબર 1, વોટ ઇઝ ધ મેઇન પ્રોબ્લેમ ઇન રૂરલ ઉત્તર પ્રદેશની અંદર મુખ્ય પ્રશ્ન શું હતો? તો કહે છે આન્સર ઇઝ ધેટ ધ મેઇન પ્રોબ્લેમ ઇન રૂરલ ઉત્તર પ્રદેશ ઇઝ ધેટ. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે ક્વેશ્ચનની લાઇન છે એ રિપીટ કરી અને ધેટ સાથે કન્જક્શન તમે જે શીખી ગયા તેનો યુઝ આમાં પણ કરવાનો રહે છે. ધેટથી હવે આન્સર કનેક્ટ કર્યો અને આન્સરમાં એવું કહે છે ઓવર 60% ઓફ હાઉસ હોલ્ડ્સ આર વિધાઉટ પાવર, કે લગભગ 60% ઘરો છે કે જ્યાં પાવર હતો નહીં. હાઉ ઇઝ એમજીપી ટ્રાઇંગ ટુ ચેન્જ થિંગ્સ? એમજીપી, ફૂલ ફોર્મ ઓફ એમજીપી તમને ખ્યાલ હશે, મેરા ગાવ પાવર. તો એની એ બાબતની વાત કરી, હાઉ ઇઝ એમજીપી ટ્રાઇંગ ટુ ચેન્જ થિંગ્સ, કેવી રીતે આ વસ્તુને બદલવાનો પ્રયત્ન, પરિસ્થિતિને બદલવાનો કર્યો. એમજીપી આર ટ્રાઇંગ ટુ ચેન્જ થિંગ્સ બાય પુટિંગ ટુ સોલર પેનલ્સ એટ અ ટાઈમ, એક સમયે બે સોલર પેનલ એડ કરી અને આ જે કંઈ પરિસ્થિતિ વિધાઉટ ઇલેક્ટ્રિસિટી લોકો જીવતા હતા તેને બદલવાની રજૂ કરી. વોટ ઇઝ ધ રિઝલ્ટ ઓફ એમજીપીઝ એફર્ટ્સ? એમજીપીઝના એફર્ટ પ્રયત્નોનું રિઝલ્ટ શું આવ્યું? તો કહે છે કે એઝ અ રિઝલ્ટ ઓફ એમજીપીસ એફર્ટ મોર ધેન 3,500 કસ્ટમર્સ આર કનેક્ટેડ ટુ સોલર પાવર મિની ગ્રીડ્સ એટ અ વિલેજ લેવલ, કે 3,500 જેટલા કસ્ટમર્સ જે છે એ એક સાથે સોલર પાવર સાથે કનેક્ટેડ થયેલા હતા. નેક્સ્ટ પેસેજ, વિલેજ બાય વિલેજ એમજીપી ઇઝ બિલ્ડિંગ ત્યાંથી શરૂ કરી અને બેનિફિટ્સ ટુ કસ્ટમર્સ હેલ્થ ત્યાં સુધી ચાલતો આ પેસેજ. વોટ ઇઝ એમજીપી ડુઈંગ? ક્વેશ્ચન નંબર 1 કહે છે એમજીપી શું કરી રહ્યું છે? તો કહે છે એમજીપી ઇઝ બિલ્ડિંગ અ નેટવર્ક ઓફ લો કોસ્ટ સોલર માઇક્રોગ્રીડ્સ, કે તેઓએ લો કોસ્ટ ઓછી કિંમતની સોલર માઇક્રોગ્રીડ્સનું આખું નેટવર્ક બિલ્ટઅપ કર્યું. દેટ પ્રોવાઈડ, જે શું કરશે? તો જે પ્રોવાઈડ કરશે, જે પૂરું પાડશે, અહીંયા આગળ સ્પેલિંગ મિસ્ટેક છે, TWO કરી નાખજો, ટુ LED લાઇટ્સ એન્ડ મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ્સ ટુ ઓલ પેઇંગ હાઉસ હોલ્ડ્સ એટ અ કોસ્ટ ઓફ 25 rupees પર વીક, જેમને પર વીક 25 rupees કિંમત સાથે આ ટુ LED લાઇટ્સ એન્ડ મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ એ દરેકને આ પ્રોવાઈડ કરી રહ્યું છે. પછીની અંદર નેક્સ્ટ કહે છે વોટ આર ધ એડવાન્ટેજીસ? એડવાન્ટેજીસ એટલે કે ફાયદાઓ, લાભ, બેનિફિટ્સનો સિમિલર વર્ડ છે, ઓફ સોલર પાવર. સોલર પાવરના મુખ્ય ફાયદાઓ કયા કયા છે? તો કહે છે સોલર પાવર ઇઝ ચીપર ધેન કેરોસીન, પહેલો ફાયદો કે કેરોસીન કરતાં સસ્તું છે, એન્ડ બિલ્ડિંગ અ સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ. બીજું મોટા મોટો ફાયદો તો કહે છે કે સ્મોકલેસ સોર્સ, ધુમાડા રહિતનો આ સ્ત્રોત છે, એન્ડ ઇટ ઇઝ ગુડ ફોર કસ્ટમર્સ હેલ્થ. અને થર્ડ એડવાન્ટેજ કે જે કસ્ટમર હેલ્થ માટે, ગ્રાહકની તંદુરસ્તી માટે પણ સારી વસ્તુ છે. ત્યાર પછી કહે છે નેક્સ્ટ નંબર પર વોટ ફેસિલિટીઝ ડઝ એમજીપી પ્રોવાઈડ વિથ અ નેટવર્ક ઓફ લો કોસ્ટ સોલર માઇક્રોગ્રીડ્સ? તો હમણાં હતો એ જ સવાલ રિપીટ છે
खाली पूछवानी पेटर्न जोदी छे कि कई प्रकारनी फेसिलिटीज प्रोवाइड करता तो एमजीपी प्रोवाइड्स आमा केम फ्रेंड्स प्रोवाइड्स कर्युं छे तो तमे जोई शको छो सवाल में डज नो उल्लेख छे। तमे जो आ प्रोवाइड नु प्रोवाइड्स न करो तो बहुत स्पष्टता थी तमारो मार्क्स कट ऑफ थी जाए छे। टू एलईडी लाइट्स एंड अ मोबाइल चार्जिंग पॉइंट विथ अ नेटवर्क ऑफ लो कॉस्ट सोलर माइक्रो ग्रीड्स। पछीनो पेसेज नंबर नेक्स्ट इंस्टॉलिंग अ माइक्रो ग्रीड्स थी शुरू करी अने प्रोसिडिंग वाइड आइज त्यां सुधी चालतो आ पेसेज छे। इन टू द फर्स्ट क्वेश्चन वाई डज द टीम मैप विलेज। इन टू द स्पेलिंग मिस्टेक तमे करेक्ट करी नाखजो टीई ए एम आवशे टीम मैप द विलेज। मैप एटले आम नक्शो थाय पण अहीं आगळ तेनुं मापन करवाना अर्थमां वात करी शा माटे तेनुं मापन करे छे तो टीम मैप्स कर्युं छे शुं काम एस इन्क्लूड कर्यो तो डज नो उल्लेख छे। फ्रेंड्स डू डज एटले कयो काळ सादो वर्तमान काळमां सवाल पूछ्यो हो तो जवाब तमारे एज टेन्सनी अंदर आपवानो बने छे। मैप्स द विलेज बिकॉजथी पण आपी शको छो आंसर टू थी पण कनेक्ट करी शको छो। टू वर्कआउट वेर टू प्लेस ईच वायर सो एज टू कनेक्ट कस्टमर टू द पावर सोर्स। कहे छे के कस्टमर्सने पावर सोर्स सुधी कनेक्ट करवा अने दरेक वायर कई जगह मूकवा माटे आनું માપન કરેલું હોય છે। નંબર નેક્સ્ટ વાય ઇઝ ઇન્સ્ટોલેશન ઓફ અ માઇક્રોગ્રીડ અ ગ્રાન્ડ ઇવેન્ટ કે માઇક્રોગ્રીડનું ઇન્સ્ટોલેશન એક મોટી ઇવેન્ટ શા માટે માનવામાં આવે છે તો કહે છે દેટ ધ ઇન્સ્ટોલેશન ઓફ માઇક્રોગ્રીડ ઇઝ અ ગ્રાન્ડ ઇવેન્ટ બીકોઝ શા માટે એવરીવન ગેટ્સ ઇન્વોલ્વડ ઇન સમ જોઈન ઇન દરેક તેમાં ઇન્વોલ્વ થાય છે વાઇલ અધર્સ લુક ઓન અમુક લોકોએ જોયું જાણ્યું સમજ્યું કોલિંગ આઉટ ઓર્ડર્સ વોચિંગ ધ પ્રોસિડિંગ્સ વિથ ધ ક્યુરિયોસિટી એન્ડ સરપ્રાઇઝ અને દરેક પ્રક્રિયાઓ આ એમજીપીની સોલર પાવરવાળી આ દરેક પ્રક્રિયાઓ એકદમ ક્યુરિયોસિટી એટલે કે આતુરતાથી અને સરપ્રાઇઝ આશ્ચર્યતાથી જોયું હતું. નેક્સ્ટ પેસેજ ધ રૂફ ઓફ અ સ્ટર્ડી બ્રિક વોલ્ડ હાઉસથી શરૂ કરી અને સનલાઇટ એઝ પોસિબલ ત્યાં સુધી ચાલતો આ પેસેજ છે. કહે છે વોટ આર ધ પેનલ્સ એન્ડ ધ બેટરી ઇન્સ્ટોલ કે પેનલ્સ અને બેટરી વેર આર ધ પેનલ્સ એન્ડ બેટરી ઇન્સ્ટોલ કઈ જગ્યાએ આ સોલર પેનલ્સ અને બેટરી મૂકવામાં આવતી ઇન્સ્ટોલ કરવામાં આવતી તો કહે છે ધ પેનલ્સ એન્ડ ધ બેટરી આર ઇન્સ્ટોલ્ડ ત્યાં સુધીની સવાલની લીટી કન્ફર્મ લાઇન રૂટીન લખી ઓન ધ રૂફ ઓફ અ સ્ટર્ડી બ્રિક વોલ્ડ હાઉસ પેસેજની એકદમ ફર્સ્ટ લાઇનમાં જ તેનો આન્સર મળી ગયો છે કે ધ રૂફ ઓફ અ સ્ટર્ડી બ્રિક વોલ્ડ હાઉસ તેનો આન્સર આપેલો જણાય છે. ત્યાર પછી નંબર નેક્સ્ટ વાય ઇઝ ધ પેનલ ઇન્સ્ટોલ્ડ ઇન અ સાઉધર્નલી ડાયરેક્શન કે આ પેનલને દક્ષિણ દિશા તરફ શા માટે મૂકવામાં આવતી ઓર અથવા તો આ સવાલ આવી રીતે પણ પૂછાઈ શકે છે કે હાઉ ઇઝ ધ પેનલ ઇન્સ્ટોલ્ડ પેનલ કેવી રીતે મૂકવામાં આવી હતી તો ધ પેનલ ઇઝ ઇન્સ્ટોલ્ડ ઇન અ સાઉધર્નલી ડાયરેક્શન દક્ષિણ દિશા તરફ મૂકવામાં આવી હતી શા માટે તો બીકોઝથી પણ લખી શકાય ઓર ટુથી પણ એનો આન્સર ક્રિએટ કર્યો છે ટુ કેપ્ચર એઝ મચ સનલાઇટ એઝ પોસિબલ શક્ય બને તેટલી વધુ ને વધુ સનલાઇટ મળી શકે તે માટે. હવે કે છે દેટ હુ ઇઝ એઝાઝ કોણ છે એઝાઝ. એઝાઝ ઇઝ વન ઓફ ધ કંપનીઝ ફર્સ્ટ ઇલેક્ટ્રિશિયન એ એમજીપી કંપનીનો પહેલો એવો ઇલેક્ટ્રિશિયન છે હુ ઇઝ રિક્રુટેડ ફ્રોમ ધ લોકલ ડિસ્ટ્રિક્ટ બ્લોક ઓફ રિયુઝા. કે છે કે કંપનીનો એવો પહેલો ઇલેક્ટ્રિશિયન હતો કે જેને ત્યાં લોકલથી
यूज करी अने रिक्रूट करेलो हतो। पछीनो पेसेज, वेर सेविंग अवर एनवायरमेंट विथ, त्यांथी शुरू करी ऑल्सो स्टडिंग मोर नाउ, त्यां सुधी चलतो आ पेसेज। क्वेश्चन नंबर वन, वॉट आर द एडवांटेजिस ऑफ सोलर पावर, ना एडवांटेजिस शू छे? तो ए एकदम इजीली तमने क्लियर थई शके तेवो पेसेज में ज बैठो आंसर मळे छे, जोई शको छो। सोलर पावर सेव्स एनवायरमेंट, एक तो पर्यावरण ने बचावे छे, स्टॉप्स पॉल्यूशन ने अटकावे छे, एंड हेल्प्स टू स्टार्ट न्यू बिजनेस, अने नवो बिजनेस स्टार्ट करवा माटे मददरूप बने छे। वाय आर द पीपल ऑफ विलेज हैप्पी, गामना लोको खुश शा माटे हता? तो कहे छे, द पीपल ऑफ विलेज आर हैप्पी बिकॉज दे हैव लाइट वाइल दे कूक एंड ईट, ज्यारे रसोई बनावता भोजन लेता, एंड द चिल्ड्रन आर ऑल्सो स्टडिंग मोर, अने बाळको पण वधु अभ्યાસ કરી રહ્યા હતા, આ કારણથી તેઓ ખૂબ ખુશ હતા। પછીનો પેસેજ, ઇન વન વિલેજ કસ્ટમર્સ આર યુઝિંગ ધ લાઇટ ટુ, ત્યાં સુધીનો આ પેસેજ ક્વેશ્ચનની અંદર કહે છે દેટ ક્યાં સુધી, ઇન વન વિલેજ કસ્ટમર આર યુઝિંગ ધ લાઇટ ટુ, શેની માટે? તો વેવ સારીઝ બાય નાઇટ, એટલો જ તેનો આન્સર રજૂ કરેલો છે કે રાત્રિ દરમિયાન પણ સારીઝ આ વેવિંગ વણાટ કામ કરી શકતા। હવેના જે આ ક્વેશ્ચન્સ આવ્યા એ કમ્પ્લીટ ધ સ્ટેટમેન્ટ રિલેટેડ આવ્યા। વન મેન હેઝ અ નાઇટ બિઝનેસ ઓફ, શેની માટેનો હતો? મેકિંગ પ્લાસ્ટિક ટેબલ ક્લોથ, તે માટેનો આ પેસેજ છે। હવે સીતાપુરુષ લાઇટનું પોર્શન ફિનિશ થયું છે, ત્યારબાદ હવે નેક્સ્ટ કહે છે પલક્કડસ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરીના પેસેજ હવેથી શરૂ થાય છે। ઇન કેરલા પલક્કડસ પબ્લિક લાઇબ્રેરી, ત્યાંથી શરૂ કરી અને મેથડ ઓફ એમ્પાવરિંગ વુમન, ત્યાં સુધી ચાલતો આ પેસેજ કે જેની અંદર વેર વોઝ પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી, વેન વોઝ પબ્લિક ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી સ્ટાર્ટેડ, ક્યારે એ સ્ટાર્ટ થઈ ચૂકી હતી? તો કહે છે, ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી વોઝ સ્ટાર્ટેડ ઇન સપ્ટેમ્બર 2013। પછી નેક્સ્ટ કહે છે, વોટ ઇઝ ધ યુનિક અબાઉટ ધ લાઇબ્રેરીની વિશેષતા, યુનિક એટલે કે વિશેષતા શું હતી? તો કે વન થર્ડ ઓફ 1000 મેમ્બર્સ ઓફ ધ લાઇબ્રેરી આર વુમન, કહે છે કે મોટાભાગનો વન થર્ડ પોર્શન જે છે 1000માંથી એ મોસ્ટલી સ્ત્રીઓનો હતો, તે મેમ્બર્સ સ્ત્રીઓ હતા। ધ લાઇબ્રેરી ઇઝ અ સેન્ટર ફોર, શેના માટેની હતી? તો આ બધી જ બાબત તમને પેસેજમાં મેન્શન કરેલી જ હોય છે, બટ તમારે એને પરફેક્ટ વાક્યરચનામાં ઢાળવાની હોય છે। નો ડાઉટ તમને પેસેજ હિન્ટ માટે આપવામાં આવે છે ફ્રેન્ડ્સ, કે ભાઈ જેથી કરીને તમે આઈડિયા લઈ શકો કે આ રીતે આન્સર એમનો ફાઇન્ડ કરી શકાય છે, બટ પરફેક્ટ સેન્ટેન્સ પેટર્ન હોવી તો જરૂરી છે જ। તો કહે છે, ધ લાઇબ્રેરી ઇઝ અ સેન્ટર ફોર, શેના માટે? તો અંડરલાઇન આપી જ છે કે ઇન્ફોર્મેશન, માહિતી માટે, નોલેજ, જ્ઞાન માટે, વિઝડમ, કલ્ચર એક્ટિવિટીઝ, રિસર્ચ એન્ડ રેફરન્સીસ વગેરે દરેક માટે આ જણાય છે। ત્યાર પછી કહે છે દેટ વાય વોઝ ધ લાઇબ્રેરી ઇન ન્યૂઝ, લાઇબ્રેરી સમાચારમાં છવાયેલી શા માટે હતી? તો કહે છે, લાઇબ્રેરી વોઝ ઇન ન્યૂઝ બીકોઝ ધ વુમન મેમ્બર્સ સપોર્ટેડ બાય ધ શેર્ડ સ્પેસ લાઇબ્રેરી ઓફર્ડ ધેમ, કે છે કે સ્ત્રીઓના જે કંઈ મેમ્બર્સ હતા, સ્ત્રીઓને વુમન મેમ્બર્સ, તેને ચોક્કસ એવી જગ્યા આપવામાં આવી હતી, અને જે બાબત લોન્ચ્ડ વુમન્સ યુનિટ ઇન ફેબ્રુઆરી 2014, કે જેમાં ફેબ્રુઆરી 2014માં તો આખો વુમન યુનિટ પણ ક્રિએટ કરવામાં આવ્યો હતો। ધ લાઇબ્રેરી ઓપન હોલ્સ ફોર, ત્યાંથી શરૂ કરીને ચાલતો પેસેજ, એન્ડ ફોર
फोर्ज अ यूनिटी, त्यां सुधी चालनारा पैसेज जेनी अंदर क्वेश्चन नंबर फर्स्ट, व्हाट डिड द सेक्रेटरी पॉइंट आउट, शुं पॉइंट आउट कर्यु हतु, तो डीड निकली जशे पॉइंट नो कर्यो छे पॉइंटेड आउट, तो कहे छे द सेक्रेटरी पॉइंटेड आउट दैट थ्रू रीडिंग वुमन वुड रियलाइज देर ओन स्ट्रेंथ एंड फोर्ज अ यूनिटी, के वाचन करीने स्त्रियों ने पोतानी अंदर रहेली शक्तिओ विषय खबर पड़शे अने चोक्कस प्रकारनी एकता में तेओ पोतानुं जीवन जीवी शकशे। पछी कहे छे हाउ डज लाइब्रेरी हेल्प वुमन, कई रीते हेल्प करता हता लाइब्रेरी, डज छे एटला माटे हेल्पनुं शुं कर्युं छे हेल्प्स, लाइब्रेरी हेल्प्स वुमन टू मैनेज फेमिली कॉन्फ्लिक्ट्स, के कौटुंबिक संघर्षों ने मैनेज करवानो शीखवता, लीगल डिस्प्यूट एंड प्रोफेशनल प्रॉब्लम्स नी विषय नु सॉल्यूशन पर लावी आपता हता। के चोक्कस झगड़ाओ अने कोई व्यावसायिक प्रश्नों माथी कई रीते बहार आवो ते माटे तेमने हेल्प करती लाइब्रेरी। वॉट काइंड ऑफ वर्कशॉप्स आर कंडक्टेड इन द लाइब्रेरी, केवो प्रकारना वर्कशॉप कंडक्ट थता हता, तो वर्कशॉप्स इन होम इकोनॉमिक्स, गार्डनिंग, चाइल्ड केर एंड आर्ट्स आर कंडक्टेड इन द लाइब्रेरी। चार पोर्शन हतु, इकोनॉमिक्स नी बाबत, गार्डनिंग विषय, चाइल्ड केर, आर्ट्स कला, आ बधी बाबत विषयना वर्कशॉप्स त्यां थता हता। अमुक आंसर तमने बैठी लाइन मळी जशे फ्रेंड्स, बट मेजरली तमारे तेने सेट आउट करवू पड़े। फॉर वॉट द लाइब्रेरी ओपन इट्स हॉल्स फॉर, लाइब्रेरी तेना हॉल्स शेनी माटे ओपन करिया हता, तो कहे छे द लाइब्रेरी ओपन इट्स हॉल्स फॉर फिल्म स्क्रीनिंग, वर्कशॉप्स इन होम इकोनॉमिक्स और गार्डनिंग, चाइल्ड केर और आर्ट्स एंड फॉर वुमन टू गेट हेल्प इन मैनेजिंग फैमिली कॉन्फ्लिक्ट्स। सवाल लांबो छे, कटका पाड़ीने समझिए के एक तो फिल्म स्क्रीनिंग माटे वर्कशॉप होम इकोनॉमिक्स में कई रीते होय छे, गार्डनिंग, चाइल्ड केर, आर्ट्स, आ उपला सवालनू रिपीट थयू। पछी एडिशनली कहे छे फॉर वुमन टू गेट हेल्प इन मैनेजिंग कॉन्फ्लिक्ट्स, लीगल डिस्प्यूट एंड प्रोफेशनल प्रॉब्लम्स, तो दरेक सवालनू आ मेंटेन आनी अंदर कर्यू। तो आनी अंदर तमे जोई शको छो क्वेश्चननी अंदर बधुं ज आवी ग्युं, कहे छे कि फॉर वॉट डीड द लाइब्रेरी ओपन इट्स हॉल्स फॉर, शेनी माटे, तो ते बाबत आनी अंदर तमारे स्पष्टपणे रजू करवी पड़े। पछीनो पेसेज, इट वॉज नोटेड दैट लैंडिंगथी शुरू करी सेपरेट्स रीडिंग रूम्स फॉर वुमन, त्यां सुधी चालतो आ पेसेज जेनी अंदर कहे छे नंबर फर्स्ट, वॉट वॉज द प्रॉब्लम ऑफ लाइब्रेरीज ऑफ अर्लियर टाइम्स एंड प्रेजेंट टाइम्स, पहलाना समयनी लाइब्रेरीज अने हालना समयनी लाइब्रेरीज वच्चे शुं प्रॉब्लम हतो। कहे छे द लाइब्रेरीज ऑफ अर्लियर टाइम्स वेर डिसअपेरिंग, पहला तो एवं कीधु छे के ए अर्लियर टाइम्स नी लाइब्रेरीज धीरे धीरे डिसअपेरिंग अदृश्य थती गई, एंड द लाइब्रेरीज ऑफ प्रेजेंट टाइम्स वेर टू फूल ऑफ मेल रीडर्स, के हालना समयनी लाइब्रेरीज मोटे भागे मेल रीडर्स थी पुरुष वाचकोथी भरायेली हती। स्टेटमेंट कम्प्लीट करवानुं छे, इफ द वुमन वेस्टेड देर टाइम इन वॉचिंग टीवी, के जो स्त्रीओ टीवीनी अंदर जोवा टीवी जोवामां पोतानो टाइम वेस्ट करशे, तो बेठू स्टेटमेंट तमने आप्युं छे के इट वुड एनकरेज अ क्लाइमेट इन विच वुमन आर अफ्रेड टू गो आउट आफ्टर डार्क, तो एवं एक क्लाइमेट ने एनकरेजमेंट मळशे, प्रोत्साहन मळशे के जेमां स्त्रीओ आफ्टर डार्क अंधकार पछी बहार जता डरशे। वॉट हेज वुमन्स यूनिट प्लांड, वुमन्स यूनिट शुं प्लान करी चूक्या हता, तो वुमन्स यूनिट हेज प्लांड टू ओपन अ सेपरेट रीडिंग रूम्स फॉर वुमन, के स्त्रीओ माटे सेपरेट
રીડિંગ રૂમ જે છે એ કરવા એવું પ્લાનિંગ આઉટ કર્યું હતું. પછીનો પેસેજ, પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી સ્ટેન્ડ્સથી શરૂ કરી અને યુઝ ઓફ ધીઝ ઓપોર્ચ્યુનિટીઝ સુધી ચાલતો આ પેસેજ છે અને તેમાં કહે છે દેટ હાઉ ડઝ લાઇબ્રેરી એન્કરેજ વુમન એમ્પાવરમેન્ટ, ને કેવી રીતે એન્કરેજમેન્ટ આપ્યું. સવાલમાં ડઝ છે, જવાબમાં તમારે તે વસ્તુ એસ ઓર ઈએસ મેન્ટેન કરવો પડે. ધ લાઇબ્રેરી એન્કરેજ ડઝ કાઢ્યું એટલે એન્કરેજનું કર્યું છે એન્કરેજ વુમન એમ્પાવરમેન્ટ થ્રુ ક્લાસીસ ક્લબ્સ વર્કશોપ એન્ડ રીડિંગ રૂમ્સ. આ તમને બેઠી જ લાઈન પેસેજની અંદર મળી જાય છે. હવે કહે છે દેટ હાઉ વિલ બુક્સ હેલ્પ વુમન, બુક્સ જે છે એ સ્ત્રીઓને કઈ રીતે મદદ કરશે. તો કહે છે ધ બુક્સ વિલ ગીવ વુમન ટુ ધ સ્ટ્રેન્થ, એવી તાકાત આપશે ટુ મેક ગુડ યુઝ ઓફ ઓપોર્ચ્યુનિટીઝ ટુ એમ્પાવર ધેમસેલ્ફ, પોતાની જાતને આગળ લાવવા માટે સારામાં સારો યુઝ કરવો તેવી બાબત તેઓને શીખવશે. વોટ ડઝ લાઇબ્રેરી સ્ટેન્ડ એઝ, લાઇબ્રેરી સ્ટેન્ડ શેની માટે થઈ, કોઈ કઈ બાબત માટે આગળ પડતી હતી, મોખરે હતી. તો ધ લાઇબ્રેરી સ્ટેન્ડ્સ એઝ અ બેકન, એ માટે વરદાનરૂપ બની ટુ એન્કરેજ વુમન્સ એમ્પાવરમેન્ટ. કેવી રીતે? તો પહેલો જ સવાલ જોયો તો તે રિપીટ થયો, થ્રુ ધ ક્લાસીસ ક્લબ્સ વર્કશોપ્સ એન્ડ ટ્રેડિંગ રૂમ્સ, આ દરેક માટે તેઓ યુઝફુલ થાય છે. તો આ રીતે ફ્રેન્ડ્સ તમારા વન માર્ક્સ વન લાઇનર્સ ફિનિશ થાય છે. હવે ખાસ જેની અંદર મેક્સિમમ વિદ્યાર્થીઓ ભૂલો કરતા હોય છે અથવા તો આપણને એમ થાય કે તે વસ્તુઓ કઈ રીતે મેનેજ કરવી, તો તેવી શોર્ટ નોટ્સ આપણે જોવા તરફ જઈ રહ્યા છીએ. વન બાય વન જોતા જઈએ. તમને શોર્ટ નોટની અંદર કઈ રીતે પૂછવામાં આવે છે બોર્ડની અંદર, તો તે બાબત અત્યારે આપણે ડિસ્કસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, જો તમારી મેન્ટેલિટી એવી રહી હોય કે શોર્ટ નોટ જેમ અધર સબ્જેક્ટમાં તમે ટૂંક નોંધ સ્વરૂપે ઘણા સવાલ પૂછાય છે, ખરેખર આ વસ્તુ ગોખવાની છે જ નહીં. ઇંગ્લિશની અંદર તમને આ શોર્ટ નોટ્સ બહુ ઇઝીલી પૂછાય છે. તમને આ પ્રકારે શોર્ટ નોટમાં પોઈન્ટ્સ આપવામાં આવે છે અને એ પોઈન્ટ્સને રિલેટ કરી અને તમારે આન્સર ક્રિએટ કરવાનો હોય છે. આમ તો પોઈન્ટ્સ નથી હોતા, પોઈન્ટ રૂપી વન લાઇનર ક્વેશ્ચન જ આપવામાં આવે છે અને તે સવાલનો જવાબ આપતા જાઓ એટલે તમારી શોર્ટ નોટ આપોઆપ ક્રિએટ થતી જાય છે. જેમ કે પોઈન્ટ્સ તમને આપ્યા છે, શોર્ટ નોટનું ટાઇટલ તમે પહેલાં વેરીફાઈ કરો. એવું કહે છે કે તાજનગર રેલવે સ્ટેશન નામની આ શોર્ટ નોટ છે, કન્સેપ્ટ પહેલાં ક્લિયર કરો. પોઈન્ટ્સ એવા આપ્યા છે કે હાઉ લોંગ ડીડ ધ પીપલ ઓફ તાજનગર લોબી ફોર અ રેલવે સ્ટેશન, આ એલ એડ કરી નાખજો, લોબી ફોર ધ રેલવે સ્ટેશન, કેટલા સમયથી તેનું ઝંખના કરી રહ્યા હતા. પછી કહે છે વોટ ડીડ ધે લોબી ફોર, શેની ઝંખના કરતા હતા. વોટ ડીડ ધે આસ્ક, રેલવે ઓથોરિટીને શું પૂછ્યું હતું. પછીની અંદર હજી આગળના સવાલ જોતા પહેલાં તેનો આન્સરનો પહેલો સવાલ, પહેલો ફકરો આપણે જોઈએ ફ્રેન્ડ્સ, તો તમે એ સવાલનો જવાબ જોઈ શકો છો. એવું કહે છે ધ પીપલ ઓફ તાજનગર લોબીડ ફોર અ રેલવે સ્ટેશન ઓલમોસ્ટ 25 યર્સ, કે લગભગ 25 વર્ષથી તેઓ આ રેલવે સ્ટેશનની ઝંખના કરી રહ્યા હતા. તો તમે ફર્સ્ટ એન્ડ સેકન્ડ ક્વેશ્ચનનો આન્સર આમાં જોયો. પછી રેલવે ઓથોરિટીને તેઓએ શું પૂછ્યું હતું, ત્યાર પછીનો ક્વેશ્ચન નેક્સ્ટ જોઈએ. ડીડ રેલવે ઓથોરિટી ગ્રાન્ટ ઇટ, શું તેઓને ગ્રાન્ટ એટલે કે મંજૂર કર્યું રેલવે ઓથોરિટીએ. હાઉ મચ અમાઉન્ટ ડીડ દે કલેક્ટ, કેટલી રકમ તેઓએ કલેક્ટ કરી હતી. વેન ડીડ દે સ્ટાર્ટ દે વેન ડીડ દે સ્ટેટ ધ કન્સ્ટ્રક્શન વર્ક, એકચ્યુઅલ સ્ટાર્ટ છે, START કરી નાખજો, સ્ટાર્ટ ધ કન્સ્ટ્રક્શન વર્ક. વેન વોઝ ધ કન્સ્ટ્રક્શન કમ્પ્લીટ, ક્યારે કન્સ્ટ્રક્શન કમ્પ્લીટ થયું હતું. વોટ ઇઝ ધ સ્પેશિયલ અબાઉટ હિઝ રેલવે સ્ટેશન, માટે કઈ બાબત સ્પેશિયલ હતી.
તો આ સવાલને રિલેટેડ હવે શોર્ટ નોટ એવી કહે છે, ધ નિયરેસ્ટ રેલવે સ્ટેશન ઓફ હાલીમંડી ઓર પાટલી વેર 6 કિલોમીટર્સ અવે ફ્રોમ ધેર. તમે જો કટ ટુ કટ તેની અંદર આન્સર રિલેટ કરે છે કે સૌથી નજીકનું રેલવે સ્ટેશન છે એ 6 કિલોમીટર દૂર હતું, સો દે હેડ ટુ ગો ધેર, તેઓએ ત્યાં જવું પડતું. મોર ઓવર રેલવે ટ્રેક્સ પાસ્ડ થ્રુ ધેર વિલેજ, તદુપરાંત રેલવેની લાઇન તેઓના ગામમાંથી પસાર થતી હતી, સો ધ પીપલ ઓફ વિલેજ આસ્ટ રેલવે ઓથોરિટી, લોકોએ પૂછ્યું, રેલવે ઓથોરિટીને જણાવ્યું ટુ સેટ અપ અ રેલવે સ્ટેશન એટ ધેર વિલેજ. તો આ થર્ડ એન્ડ ફોર્થ ક્વેશ્ચનનો આન્સર તમને અહીંયા આ બાબતે પરફેક્ટ આપ્યો. બટ ધ રેલવે ઓથોરિટી રિજેક્ટેડ ડ્યુ ટુ લેક ઓફ ફંડ. રેલવે ઓથોરિટીનો જવાબ શું હતો? તો લેક ઓફ ફંડ, પૈસાની કમીને કારણે તેઓએ રિજેક્ટ કર્યો આન્સર. ધ પીપલ ઓફ વિલેજ ડિસાઇડેડ ટુ કલેક્ટ ફંડ, લોકોએ ફંડ એકત્રિત કરવાનું નક્કી કર્યું. એન્ડ સેટઅપ ધ રેલવે સ્ટેશન ઓન ધેર ઓન, પોતાની જાતે જ સ્ટેશન બિલ્ટઅપ કર્યું. સો ધે કલેક્ટેડ ફંડ ફોર રેલવે સ્ટેશન 21 લાખ રૂપીઝ. આ આન્સર પણ ક્વેશ્ચનનો એ જ થયું, કેટલા પૈસા એકત્રિત કર્યા હતા, ક્યારે શરૂ થયું હતું. તો તેનો આન્સર હવે, ધે કન્સ્ટ્રક્ટેડ રેલવે સ્ટેશન વિથ ધીસ અમાઉન્ટ ઓન January 7, 2010. ઇટ વોઝ ધ સ્ટેશન ઇન ધ કન્ટ્રી બિલ્ટ બાય વિલેજ પીપલ ઓન ધેર ઓન. હજી આમાં એક પોઈન્ટ એડ કરી શકાય કે 2008ની અંદર તે સ્ટાર્ટેડ ધ કન્સ્ટ્રક્શન અને પછી ફાઇનલાઇઝ આ રીતે થયું હતું. એટલે ફ્રેન્ડ્સ, આ રીતે તમારી આ આખી શોર્ટ નોટ ક્રિએટ થયેલી જણાય છે. આ વન લાઇનર ક્વેશ્ચનના તમે આન્સર આપતા જાઓ એટલે આપોઆપ શોર્ટ નોટ ક્લિયર થતી જાય. હા, બટ એટ ધ ટાઈમ તમને સ્ટોરી કમ્પ્લીટલી ક્લિયર હોવી તો જરૂરી છે છે અને છે જ. એટલે આ રીતે તમારે શોર્ટ નોટ પ્રિપેર કરવાની છે. ઇન ટુ ધ વર્ક તમે આ રીતે શોર્ટ નોટ જોતા જજો. બીજી વસ્તુ, તમારે એવું નથી જરૂરી કે પોઈન્ટ ટુ પોઈન્ટ આ જ રીતે ચાલવી. તમે તમારી જાતે પણ શોર્ટ નોટ બનાવી શકો છો. હા, પણ તેની અંદર તમારે આ વાક્યરચના અને સ્પષ્ટતા જરૂરી લખવી બને. શોર્ટ નોટ નંબર નેક્સ્ટ, MGPs ડ્રાઈવ ફોર સોલર પાવર ઇન સીતાપુર ડિસ્ટ્રિક્ટ. તો આમાં સીતાપુર સ્લાઇટ એવી રીતે પણ આપી શકે, કોઈ પણ રીતે ટાઇટલ મેન્શન હોય. ક્વેશ્ચન્સ આપ્યા છે કે વોટ ઇઝ MGP, શું છે, વોટ ઇઝ MGP ડુઈંગ ઇન સીતાપુર ડિસ્ટ્રિક્ટમાં, તેઓએ શું કર્યું, હાઉ મેની કસ્ટમર્સ ડીડ GAP બદલે MGP હેવ કરી નાખજો. પછી કહે છે વોટ ડઝ ઇટ પ્રોવાઈડ ટુ ધ કસ્ટમર્સ, શું પ્રોવાઈડ કરે છે. ઇટ ઇઝ અ ચીપ સોર્સ ઓફ અ લાઇટ, વોટ આર ધ બેનિફિટ્સ ઓફ સોલર લાઇટ ટુ પીપલ એન્ડ વોટ ડીડ ધે ડૂ, તેઓએ શું કર્યું. તો સ્ટાર્ટિંગમાં જ ફ્રેન્ડ્સ સ્ટાર્ટ શોર્ટ નોટ આવી રીતે કરી છે. MGP કૌંસમાં મેરા ગાંવ પાવર એન NGO સ્ટાર્ટેડ ઇન્સ્ટોલિંગ સોલર પાવર મિની ગ્રીડ્સ પેનલ ઇન સોલર ડિસ્ટ્રિક્ટ સીતાપુર ડિસ્ટ્રિક્ટ ઓફ ઉત્તરપ્રદેશ. હવે કહે છે આ મેઇન બેઝિકલી બાબત રજૂ કરી, તેનો હેતુ શું હતો. તો કહે છે ટુ પ્રોવાઈડ સોલર લાઇટ્સ ટુ વિલેજ પીપલ, ગામના લોકોને સોલર લાઇટ પ્રોવાઈડ કરવી. કેટલા કસ્ટમર્સ હતા, તો ઇન જસ્ટ 1 યર MGP હેઝ બીન એબલ ટુ કનેક્ટ મોર ધેન 3,500 કસ્ટમર્સ. એક વર્ષમાં તો 3,500 જેટલા કસ્ટમર્સને તેઓએ કનેક્ટ કરી ચૂક્યા હતા. ટુ સોલર પાવર મિની ગ્રીડ એટ અ વિલેજ લેવલ, ગામના લેવલે આ કાર્ય કર્યું હતું. MGP હેઝ સેટ અપ માઇક્રો ગ્રીડ્સ ઇન રૂરલ એરિયાઝ, કે MGP માઇક્રો ગ્રીડ્સને રૂરલ એરિયામાં સેટઅપ કરી અને પ્રોવાઈડિંગ 2 LED લાઇટ્સ એન્ડ મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ્સ ટુ ઓલ પેઇંગ હાઉસ હોલ્ડ એટ અ વેરી લો કોસ્ટ. ખૂબ જ ઓછી કિંમતે આટલી વસ્તુ પ્રોવાઈડ કરી. તો આ આટલા પોઈન્ટ્સ તો ફ્રેન્ડ્સ આ યુનિટની શોર્ટ નોટમાં આવશે જ. વળી તેની કિંમત કેટલી ઓફ 25 રૂપીઝ પર વીક,
The solar lights are the beneficial to health of the village. ગામના લોકો માટે ખૂબ જ બેનિફિશિયલ બની, ખૂબ જ ફાયદાકારક બની. વિલેજ પીપલ એઝ ધે આર સ્મોકલેસ, કારણ કે તે ધુમાડા રહિત હતી. મોર ઓવર ધીઝ લાઇટ્સ આર ચીપર ધેન કેરોસીન, કરતાં પણ સસ્તી પડી. ધ એન્ડ સેવ એન્વાયરમેન્ટ્સ ઇન્ક્લુડ ધ લેવલ ઓફ પોલ્યુશન, કે રિડ્યુસિંગ ધ લેવલ ઓફ પોલ્યુશન, કે પ્રદૂષણનું લેવલ પણ ઘટાડ્યું. બિસાઇડ્સ ધીઝ ન્યૂ બિઝનેસીસ હેવ ઓલ્સો ઇમર્જ ઇન ધ વિલેજ, કે ગામની અંદર નવા બિઝનેસીસ પણ ઇમર્જ ભળી ગયા. ધ ચિલ્ડ્રન સ્ટડી મોર, વિદ્યાર્થીઓ વધુ વધુ ભણવા લાગ્યા. પીપલ એન્જોય કુકિંગ એન્ડ ઇટિંગ એટ ઇન લાઇટ, કે લોકોને આ બધામાં પણ આનંદ આવ્યો હતો. તો આ ટોટલ આખી શોર્ટ નોટ MGP's ડ્રાઈવ ટુ ધ સોલર પાવર એટ સીતાપુર લાઇટ એ બાબત રજૂ કરે છે. શોર્ટ નોટ નંબર નેક્સ્ટ ફ્રેન્ડ્સ, પલક્કડ્સ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી. આ યુનિટમાંથી આ ત્રણ શોર્ટ નોટ મેજરલી પૂછાતી હોય છે, એટલે આ તો પ્રિપેર પહેલાં કરવી. હા, બાકીની વસ્તુ તમને પૂછાઈ શકે છે, પણ ટાઇટલ કદાચ શિફ્ટિંગ કરીને પૂછાઈ શકે, બટ એમાં મેટર તો મોસ્ટલી સેમ જ આવતી હશે. ક્વેશ્ચન્સ કે છે દેટ સિન્સ વેન હેઝ ધ લાઇબ્રેરી બીન સેટઅપ, ક્યારથી સેટ કરવામાં આવી. પછી કહે છે ફોર વોટ હેઝ ઇટ બીકમ સેન્ટર, શેની માટેનું સેન્ટર હતું. વેન વોઝ વુમન્સ યુનિટ લોન્ચ્ડ. ફોર વોટ આર ધ હોલ્સ ઓફ લાઇબ્રેરી યુઝડ. હાઉ ડઝ લાઇબ્રેરી હેલ્પ વુમન મેમ્બર્સ, કઈ રીતે મદદ કરતી. હાઉ ડઝ ઇટ એમ્પાવર ધ વુમન મેમ્બર્સ, તેને કઈ રીતે સ્ત્રી સશક્તિકરણ માટે તેઓને આગળ લાવે છે. તો હવે કહે છે દેટ પલક્કડ્સ લાઇબ્રેરી ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી હેઝ બીન સેટઅપ સિન્સ સપ્ટેમ્બર 2013. ઇટ હેઝ બીકમ અ સેન્ટર ફોર ઇન્ફોર્મેશન, નોલેજ, વિઝડમ, કલ્ચરલ એક્ટિવિટીઝ, રિસર્ચ એન્ડ રેફરન્સીસ. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, અત્યાર સુધીના ક્વેશ્ચન આન્સર્સ આપણે જે જોયા છે તે વન લાઇનર ક્વેશ્ચન આન્સર્સ હવે શોર્ટ નોટમાં પણ તેનું ક્રિએશન રજૂ કરે છે. ઇટ હેઝ બીન સેટઅપ વુમન્સ યુનિટ ફોર ધ એમ્પાવરમેન્ટ ઓફ વિલેજ વુમન, ગામડાના બહેનો સ્ત્રીઓ તેના સશક્તિકરણ માટે એ વુમન યુનિટ ડેવલપ કર્યું. ઇટ વોઝ લોન્ચ ઇન ફેબ્રુઆરી 2014. તેનો જવાબ પણ આપ્યો કે ફેબ્રુઆરી 2014ની અંદર તેનું લોન્ચિંગ કર્યું. ધ હોલ્સ ઓફ ધ લાઇબ્રેરી આર ઓપન ફોર ફિલ્મ સ્ક્રીનિંગ માટે, વર્કશોપ ઇન હોમ ઇકોનોમિક એન્ડ ગાર્ડનિંગ, ચાઇલ્ડ કેર એન્ડ ઓફ ધ આર્ટ્સ, એન્ડ ઓલ્સો અરેન્જ કોન્ફ્લિક્ટ્સ, લીગલ ડિસ્પ્યુટ્સ એન્ડ પ્રોફેશનલ પ્રોબ્લેમ્સ. આ દરેક બાબતોમાં તેઓ સ્ત્રીઓને મદદ કરતા હતા. ઇટ સ્ટેન્ડ્સ એઝ ટોલ એઝ બેકન ટુ એન્કરેજ ધ વુમન્સ એમ્પાવરમેન્ટ થ્રુ ક્લાસીસ, કે સ્ત્રીઓને આગળ લાવવા માટે થઈને ક્લાસીસ ખોલ્યા. વળી પાછું ક્લબ્સ, જુદા જુદા ક્લબ્સ, વર્કશોપ્સ એન્ડ રીડિંગ રૂમ પ્રોવાઈડ ઓલ ધ નેસેસરી હેલ્પ ટુ વુમન, સ્ત્રીઓને દરેક નેસેસરી હેલ્પ પણ કરી. ધ થર્ડ ઓફ 1000 મેમ્બર આર વુમન, કે લગભગ આ 1000 મેમ્બર્સનો થર્ડ પોર્શન જે છે એ સ્ત્રીઓનો જણાતો હતો. તો આ આખી જ મેઇન પોઈન્ટ પલક્કડ્સ લાઇબ્રેરીની તમારે આ રીતે મેન્શન કરવાની રહે છે ફ્રેન્ડ્સ. તો આ શોર્ટ નોટ પોઈન્ટ વાઇઝ તમને આપી હોય છે, લાઇન ટુ લાઇન તેમના તમને સવાલ કમ્પ્લીટલી યાદ આવવા જરૂરી બને છે. એ જ રીતે ફ્રેન્ડ્સ, તમને જે સિમિલર વર્ડ્સ આપ્યા છે તે બાબત યાદ કરી લ્યો. મેક્સિમમ ગ્લોસરીઝ તમને યુઝફુલ થાય છે. રેસિડેન્ટ તો કહે છે બોલતા જજો મારી સાથે. રિસાઇડિંગ ઇન અ પર્ટિક્યુલર પ્લેસ, ચોક્કસ જગ્યાએ રહેવું, રહેવાસીઓ. લોબીડ, જોઇન હેન્ડ્સ ટુ ઇન્ફ્લુઅન્સ ગવર્મેન્ટ, ગવર્મેન્ટ માટેની શંખના કરવી, આ કોઈ પણ બાબતની રજૂઆત કરવી. ડિમાન્ડ તો કે સ્ટ્રોંગ નીડ, પુલ્ડ ઇન, કલેક્ટેડ ઓર ગેધર્ડ.
बर्निंग डिजायर तो के स्ट्रॉन्ग विश तीव्र इच्छा जेने कही शकाय छे कंट्रीब्यूट टू गीव कॉमन फंड कैपेसिटी एबिलिटी डोनेट टू गीव समथिंग टू हेल्प अ पर्सन ओर ऑर्गेनाइजेशन के लोगों ने कहीं आपवू डोनेट करवू फॉर्मर तो कहे छे के दैट प्रीडिसेसर पहलानु सरपंच अ हेड ऑफ द विलेज नीड रिक्वायर ओर वॉन्ट रेइज तो के इंक्रीज पछी कहे छे क्राफ्ट तो के शेप डेस्टिनी फेट ओर लक रिजोल्यूशन एन ऑफिशियल डिसीजन पछी कहे छे पैनल अ ग्रुप ऑफ पीपल वु आंसर क्वेश्चन्स અહીંયા આગળ સોલર પેનલની વાત હતી એટલે એ બાબત રજૂ કરી હતી પ્રોવાઈડ ટુ સપ્લાય ફોર્જ ટુ ક્રિએટ સમથિંગ સ્ટ્રોંગ એન્ડરિંગ એન્ડ સક્સેસફુલ બીનીથ તો કહે છે કે બિલો ઓર અંડર પછી કહે છે સ્કોર્ચિંગ એટલે કે દઝાડતો બર્નિંગ સ્ટર્ડી તો કે સ્ટ્રોંગ એન્ડ હેલ્ધી રિક્રુટેડ હાયર્ડ રેફરન્સ તો કે સોર્સ શેર પાર્ટિસિપેટ લોન્ચ્ડ સ્ટાર્ટ અ યુનિટ એમ્પાવર એટલે કે સશક્તિકરણ માટે ટુ ગીવ પાવર ટુ આગળ લાવવું કાઉન્સેલ એડવાઇસ ગીવન ટુ સમવન લેન્ડિંગ ઇશ્યુઇંગ પછી કહે છે ડિસ્ક્રીટ નોટ લાઇકલી ટુ બી સીન ઓર નોટિસ ડિસ્પ્યુટ એટલે કે ઝઘડો અ ક્વરલ સ્ક્વેન્ડર વેસ્ટ ટાઈમ ઇન ફૂલિશ મેનર સમય વેડફો જેને કહી શકાય તુચ્છ રીતે મૂર્ખતાથી ક્લાઇમેટ એટમોસ્ફિયર ફોર્મ્યુલેટ ટુ ક્રિએટ બાય કેરફુલ એફર્ટ્સ એકદમ કાળજીપૂર્વકથી કોઈ પણ વસ્તુનું સર્જન કરવું બેકન સમવન ઓર સમથિંગ દેટ ગાઈડ્સ ઓર ગીવ્સ હોપ ટુ અધર્સ કંઈક એવી વસ્તુ કે જે બીજાને આશા અપાવે છે એન્ડ લાસ્ટ વન રૂરલ રિલેટેડ ટુ વિલેજ ગ્રામ્યને લગતું તો ફ્રેન્ડ્સ આ રીતે તમારું આ યુનિટ નંબર ફર્સ્ટનું સોલ્યુશન કમ્પ્લીટલી ફિનિશ થાય છે નેક્સ્ટ આપણે મળીશું ત્યારે આગળ જઈશું આજના હોમવર્કની અંદર તમારે આ ત્રણેય શોર્ટ નોટ એટલે કે નંબર ફર્સ્ટ પલ્લકડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી નંબર સેકન્ડ સીતાપુર સ્લાઇટ અથવા તો MGP ડ્રાઈવ ફોર સોલર પાવર ઇન સીતાપુર ડિસ્ટ્રિક્ટ એન્ડ ત્યાર ઉપરાંત જે ફર્સ્ટ ટ્રેક્સ ટુ તાજનગર એ શોર્ટ નોટ્સ તમારે કમ્પ્લીટલી લખી અને સબમિટ કરાવવાની રહેશે નેક્સ્ટ મળીશું ત્યારે આપણે આગળ તરફ જઈશું ત્રણેય શોર્ટ નોટ સિંગલ ટાઈમ રહેશે ત્યાં સુધીમાં કમ્પ્લીટલી એ પ્રિપેર કરી નાખજો નેક્સ્ટ મળીએ ત્યારે આગળ વાત કરીશું ત્યાં સુધી ઓલ ઓફ યુ ગુડ બાય પ્લીઝ ટેક કેર થેન્ક યુ વેરી મચ જય હિન્દ